ओम शांति। 2 ऑक्टोबર 2022ના અવ્યક્ત બાપ દાદાના મહાવાક્યો અને આ છે 3 ઓક્ટોબર 1992ના વર્ષની અવ્યક્ત બાપ દાદાની વાણી। બ્રાહ્મણ અર્થાત સદા શ્રેષ્ઠ ભાગ્યના અધિકારી આજે ભાગ્ય વિધાતા બાપ દાદા પોતાના સર્વ બાળકોનો શ્રેષ્ઠ ભાગ્ય જોઈ હર્ષિત થઈ રહ્યા છે। આટલું શ્રેષ્ઠ ભાગ્ય અને આટલું સહજ પ્રાપ્ત થાય આવું ભાગ્ય આખા કલ્પમાં સિવાય આ બ્રાહ્મણ આત્માઓના બીજા કોઈનું પણ નથી। ફક્ત આ બ્રાહ્મણ આત્માઓ આ ભાગ્યના અધિકારી છો। આ બ્રાહ્મણ જન્મ મળ્યો જ છે કલ્પ પહેલાના ભાગ્ય અનુસાર। જન્મ જ શ્રેષ્ઠ ભાગ્યના આધાર પર છે, કારણ કે બ્રાહ્મણ જન્મ સ્વયં ભગવાન દ્વારા થાય છે, અનાદિ બાપ અને આદિ બ્રહ્મા દ્વારા આ અલૌકિક જન્મ પ્રાપ્ત થયો છે, જે જન્મ જ ભાગ્ય વિધાતા દ્વારા થયો છે। તે જન્મ કેટલો ભાગ્યવાન થયો, પોતાના આ શ્રેષ્ઠ ભાગ્યને સદા સ્મૃતિમાં રાખી હર્ષિત રહો છો? સદા સ્મૃતિ પ્રત્યક્ષ સ્વરૂપમાં થાય, સદા મનમાં ઇમર્જ કરો, ફક્ત બુદ્ધિમાં સમાયેલું છે એવું નહીં, પરંતુ દરેક ચલન અને ચહેરામાં સ્મૃતિ સ્વરૂપ પ્રત્યક્ષ રૂપમાં સ્વયંને અનુભવ થાય અને બીજાઓને પણ દેખાય કે આમની ચલનમાં ચહેરામાં શ્રેષ્ઠ ભાગ્યની લકીર સ્પષ્ટ દેખાય છે। કેટલા પ્રકારના ભાગ્ય પ્રાપ્ત છે એનું લિસ્ટ સદા મસ્તક પર સ્પષ્ટ હોય, ફક્ત ડાયરીમાં લિસ્ટ ન હોય પરંતુ મસ્તકની વચ્ચે ભાગ્યની રેખા ચમકી રહેલી દેખાય। વરદાન છે જવાબદારીની સ્મૃતિ દ્વારા સદા સચેત રહેવાવાળા શુભ ભાવના શુભ કામના સંપન્ન ભવ। આપ બાળકો પ્રકૃતિ અને મનુષ્ય આત્માઓની વૃત્તિને પરિવર્તન કરવાના જવાબદાર છો, પરંતુ આ જવાબદારી ત્યારે જ નિભાવી શકશો જ્યારે તમારી વૃત્તિ શુભ ભાવના શુભ કામનાથી સંપન્ન સતોપ્રધાન અને શક્તિશાળી હશે। જવાબદારીની સ્મૃતિ સદા એલર્ટ બનાવી દેશે, દરેક આત્માને મુક્તિ જીવન મુક્તિ અપાવવી વારસાના અધિકારી બનાવવા આ ખૂબ જ મોટી જવાબદારી છે। એટલે ક્યારેય અલબેલાપણું ન આવે, વૃત્તિ સાધારણ ન હોય। સ્લોગન છે પોતાના દરેક કર્મ દ્વારા સહારા દાતા બાપને પ્રત્યક્ષ કરો તો અનેક આત્માઓને કિનારો મળી જશે। અચ્છા, ઓમ શાંતિ। Thank you.